પૃથ્વી પર કાર્બન દ્વારા ફેલાતા પ્રદૂષણને અટકાવવા માટે ભારત સહિતના દેશો સૌર અને પવન ઉર્જાનો વિકલ્પ અપનાવ્યો છે, ત્યારે પવન ઉર્જાના સ્ત્રોત તરીકે વિકસાવવામાં આવતી પવનચક્કીઓની આડઅસર પણ કચ્છમાં વર્તાઈ રહી છે, ત્યારે તેના નિવારણ માટે પણ સુઝલોન કંપની દ્વારા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. હાલ કચ્છમાં ઠેર ઠેર સુઝલોન સહિતની અનેક અનેક કંપનીઓ દ્વારા પવનચક્કી પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે, જેમાં ઉર્જાના પરિવહન માટે નાખવામાં આવેલા પોલ અને વીજ વાયરો થકી મોર અને ગોરાળ જેવા પક્ષીઓના જીવ જોખમમાં મુકાયા છે. અગાઉ અબડાસાના લાલા નજીક સુઝલોન કંપનીના વીજ રેસાઓથી ગોરાળ પક્ષીનું મોત થયું હતું, ત્યારબાદ મોટી વમોટી સહિતના પંથકમાં મોરના મોત નિપજી રહ્યા છે, ત્યારે આવી ઘટનાઓને લઈને સુઝલોન કંપની અને તેના જવાબદાર અધિકારીઓ પણ ગંભીર છે. પર્યાવરણના જતન માટે અને લુપ્ત થતા ગોરાળ તેમજ રાષ્ટ્રીય પંખીને બચાવવા માટે કંપની દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે. કંપનીના ઉચ્ચ અધિકારીએ કચ્છ ઉદયને જણાવ્યું હતું કે અબડાસામાં ગોરાળને બચાવવા માટે સુઝલોન કંપની દ્વારા બર્ડ્સ ડાયવર્ટર લગાવવામાં આવશે. પ્રાયોગિક ધોરણે હાલ તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બર્ડ્સ ડાયવર્ટર ભારતમાં મળતા કે બનતા નથી. આ ઇન્સ્ટ્રુમેન્ટ વિદેશથી મંગાવવું પડે છે અને અતિ કોસ્ટલી હોવા છતાં સુઝલોન દ્વારા 50 જેટલા બર્ડ ડાયવર્ટર કચ્છમાં પ્રાયોગિક ધોરણે લગાવવામાં આવશે. કંપનીના અધિકારીએ ઉમેર્યું હતું કે બર્ડ ડાયવર્ટર લગાડવા માટે વન વિભાગ, ગેટકો, રેવન્યુ તંત્ર તેમજ પર્યાવરણીય સંસ્થાઓ સાથે મળીને આ લગાવવાની કામગીરી હાથ ધરાશે. સુઝલોન દ્વારા હાલ રાજસ્થાનમાં વીજ રેસા ઉપર બર્ડ ડાયવર્ટર લગાડવામાં આવ્યા છે, તેવી જ રીતે કચ્છમાં પણ કામગીરી કરવામાં આવશે. સુઝલોન કંપની દ્વારા કચ્છના અબડાસામાં બર્ડ ડાયવર્ટર લગાડવામાં આવશે ત્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટ કામ કઈ રીતે કેવી રીતે કરશે તેની વાત કરીએ તો કેબલ પર આ લગાડવાથી તે પક્ષીઓને કેબલ પાસે આવતા રોકે છે. તેનાથી એક પ્રકારના રિફ્લેક્ટર નીકળીને પક્ષીને એવો ભાસ કરાવે છે કે સામે કંઈક છે. પરિણામે પક્ષીઓ પોતાનો ઉડ્ડયન માર્ગ બદલીને બચી જાય છે. આ સિસ્ટમ હાલ વિદેશમાં કાર્યરત છે અને કચ્છમાં પણ આ સિસ્ટમ લગાડીને સુઝલોન કંપની દ્વારા પક્ષીઓને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવશે. કચ્છમાં હાલ સ્થાપવામાં આવતા પવનચક્કી પ્રોજેક્ટ થકી સુઝલોન કંપની દ્વારા મીઠી ઝાડીઓનો નાશ કરાઈ રહ્યો છે. પરિણામે ગ્રામજનો અને લોકોમાં રોષ પ્રવર્ત્યો છે. ત્યારે કંપનીના જવાબદાર અધિકારીઓએ કહ્યું હતું કે આટલા મોટા ઉપકરણો પસાર કરવા માટે નડતરરૂપ ઝાડીઓ કાપવા સિવાય કોઈ વિકલ્પ નથી અને ઝાડીઓ કાપવાનું અમને પણ દુઃખ છે, પરંતુ એક વખત પવનચક્કીનું ઇન્સ્ટોલેશન થઈ ગયા બાદ કંપની દ્વારા વૃક્ષારોપણ કરીને પુનઃ કચ્છને હરિયાળું બનાવવાની વાત કંપનીના અધિકારી દ્વારા કરાઈ હતી.